આ બે વર્ષની અંદર વોટ્સએપ યુઝર્સ પંદર કરોડમાંથી ત્રીસ કરોડ થયા છે ફેસબુક યુઝર સાડા તેર કરોડમાંથી સત્યાવીસ કરોડ થયા છે બે વર્ષમાં બે ગણો વધારો નોંધાવીને સોશિયલ મીડિયાના ઉપયોગ કાઉન્સમાં દુરુપયોગમાં ભારત દેશ વિશ્વમાં અત્યારે નંબર વન છે સેલ્ફીશ લોકો જ સેલ્ફી લેતા હોય છે જેમાં મારે મારો કેમેરો પકડવાય કોઈને બોલાવવો નથી એટલો વ્યવહાર પણ મારે કોઈની સાથે નથી કરવો બાકી તો કહેવાય ને અજાણ્યાને કે તમે સર મારો એક ફોટોગ્રાફ લઈ લેશો આ મારો મોબાઈલ એ મારે નથી કેવું જરૂરી છે તે કાંઈ નથી બોલવું ને બિનજરૂરી બધું ભયડ્યા કરવું છે એ લોકો જ સેલ્ફી લેતા હોય છે અમારે રાજકોટમાં બન્યું લોકમેળાના સમયમાં હમણાં જ બધી જ ડેમ સાઇટ ઉપર સેલ્ફી ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો કેમ મૂકવામાં આવ્યો લોકમેળાના આગળના ચાર દિવસે સેલ્ફી લેતા લેતા બે એક કપલ અને બે ભાઈઓ બે મિત્રો ડેમના પાણી સાથે સેલ્ફી લેતા હતા તો ખ્યાલ ન આવ્યો તો પાછળ પડી ગયા તો ચાર જણા મરી ગયા આ રિયાલિટી છે એક તો અમારા ડેમમાં પાણી નહીં પણ અમારા માણસોમાં પાણી બહુ તે પાછળ જાવ પાછળ જાવ હજી ડેમ આવે હજી ડેમ આવે લેવા ગયા તો પટ ડેન ક્લિક થયો ને આ બંને જણા ક્લિક થયા પ્રતિબંધ લગાવવો પડે તમને ખ્યાલ છે કે ગુજરાતની અંદર કાનમાં આવું ભરાવીને હવે તો યુવાનોમાં મેં અહીંયા પણ જોયું બહુ બધે જાઉં છું ત્યાં જોઉં છું કાનમાં ભરાવીને બહાર ન નીકળું તો હા એમ લાગે કે કાંઈ એણે પેન્ટ ચડી પહેર્યા નથી એટલું બધું લોકોને અફસોસ થાય અહીંયા ભરાવીને નીકળવાનું ને ભરાવીને નીકળીને પછી કાંઈ સાંભળો કે ન સાંભળો પણ લોકોને લાગવું જોઈએ કે બાપુ જરાક ઠોણિયા ભરાવી નીકળેલા છે કાનમાં બુટિયા પહેરવામાં શરમ આવે છે પણ કાનમાં લટકણીયા લટકાવવામાં કોઈને શરમ આવતી નથી એમાં વાંધો નથી એનો વિષય છે ભલે ને લટકાડે આપણી શું ચિંતા પણ આવી રીતે ઊંધા ચાલ્યા જતા હતા એમાં ફાટક વગરના રેલવે ટ્રેક ઉપરથી પસાર થતી વખતે ટ્રેનનો પાવો ન સંભળાણો અને એમાં માણસ કચરાઈને મરી ગયો આ સોશિયલ મીડિયા એન્ટી સોશિયલ મીડિયા છે મને તમને ખ્યાલ છે ગુજરાતમાં થોડા વખત પહેલાં એવું ચાલ્યું હતું કે બાળકોને ઉઠાવી જનારી ટોળીઓ બહાર આવી છે એટલે બધાએ સાઉથ જ રહ્યું એટલો મોટો મેસેજ ફર્યો એટલો બધો મેસેજ ફર્યો કે લોકો એક ગરીબ માણસ આયો જતો તેને કીધું કે આ લાગે છે તો એવો જો એટલે બે જણાએ એને ધોલધપાટ કરી ત્યાં પંદર વીસ જણાએ ધોલધપાટ કરી એટલો માર્યો કે હી ડાઈડ ઓન ધ સ્પોટ જ્યાં પોલ સાત્ર એમ કે છે ધ અધર ઇઝ હેલ મહાવીર સ્વામી માટે બીજો જીવ પણ બીજો નહોતો ને પોતે હતા જ્યારે આપણા માટે એક માણસ પણ માણસ ન રહે અને મૃતપ્રાય ન થાય ત્યાં સુધી આપણે મંડી પડીએ આવી જો અસર થતી હોય તો મને એવું ચોક્કસ લાગે છે મિત્રો કે આપણે વી આર ડેફિનેટલી આઉટ ઓફ ધ થિંગ સોશિયલ મીડિયા આપણી પાસેથી ખરેખર શું લઈ લે છે તમને એક માત્ર કદાચ ફિગર સાથે મારે જોડવા હોય તો હું નાનકડો ડેટા અડધી મિનિટની અંદર તમારી સામે રજૂ કરું એટલે તમને ખ્યાલ આવે કે આનો ઇમ્પેક્ટ કેટલો છે બે હજાર સોળથી બે હજાર અઢારના બે જ વર્ષની વાત હું કરું છું આ બે વર્ષની અંદર વોટ્સએપ યુઝર્સ પંદર કરોડમાંથી ત્રીસ કરોડ થયા છે ફેસબુક યુઝર સાડા તેર કરોડમાંથી સત્યાવીસ કરોડ થયા છે બે વર્ષમાં બે ગણો વધારો નોંધાવીને સોશિયલ મીડિયાના ઉપયોગ કાઉન્સમાં દુરુપયોગમાં ભારત દેશ વિશ્વમાં અત્યારે નંબર વન છે હમણાં વિકાસનું ચાલ્યું છે ને એટલે આપણે નક્કી રાખવું કે આમાં કરવો યુટ્યુબનો વપરાશ એક પોઈન્ટ આઠ ગણો વધ્યો છે યુટ્યુબ પર પડ્યા રહેવામાં ભારતીયો દુનિયાના ટોચના પાંચ દેશોમાં આવે છે યોજના એવી બની રહી છે આ ભયજનક વસ્તુ છે યોજના એવી બની રહી છે કે બે હજાર વીસ સુધીમાં લગભગ ભારતમાં યુટ્યુબ યુઝર્સનો આંકડો સાડા બાવીસ કરોડથી પચાસ કરોડ સુધી પહોંચે મોબાઈલ એપ્સ ડાઉનલોડ કરવામાં અમેરિકા પોઈન્ટ પાંચનો ઘટાડો કરી રહ્યું છે અને ભારત સાડા ત્રણ ગણો વધારો કરી રહ્યું છે ચચમચાવી નાખનાર વાત જો તમને કરું તો એ છે કે આપણે જાગૃત હોઈએ છીએ એમાંથી દિવસના લગભગ ત્રણ સાડા ત્રણ કે ચાર કલાક આપણે સોશિયલ મીડિયા સાથે જોડાયેલા હોય છે જાગૃત અવસ્થામાં કન્સિડરેબલી તમે ગણો તો આપણે બાર કલાક જાગીએ એમાંથી બીજા કામ બાદ કરી નાખીએ તો આપણી પાસે આઠ કે નવ કલાક રહે એમાંથી ત્રણ કે ચાર કલાક સોશિયલ મીડિયા લઈ જાય છે અને હજી પણ જે ફેકસ એન્ડ ફિગર્સ આવ્યા છે એ તમને કહું તો એવું તમને કદાચ આંચકો લાગશે કે પોન સાઇડ્સ બ્લુ ફિલ્મ્સ વગેરે જોવામાં ભારતીય સ્ત્રીઓ પણ સંડોવાઈ રહી છે દુનિયામાં પોન સાઇડ જોવામાં સ્ત્રીઓની હાજરી સરેરાશ ચોવીસ ટકા છે ભારતીય સ્ત્રીઓની ત્રીસ ટકા હાજરી છે થર્ટી પર્સન્ટ અહીંયા ડેફિનેટલી એન્ટી સોશિયલ મીડિયા છે ઇફ યુ સે કે સોશિયલ મીડિયા છે દેટ મીન્સ એનો સોશિયલ ઉપયોગ હોઈ શકે મને તમારા મનને અને મને તમારા તંદુરસ્તીને સ્વાસ્થ્યને ઉપયોગી થાય એવી વાત મારે જાણવી હોય તો મારે જાણવાની છૂટ એને સોશિયલ મીડિયા કહેવાય તમે જોજો સાહેબ સવારના પોરમાં શું કરવું એના વોટ્સઅપ ઉપર એટલા બધા મેસેજ આવે કે સવારના ઉઠીને આટલું કરો એ જો તમે રિચ્યુઅલી બધું કરો ને તો બપોરના બાર સાડા થઈ જાય મેં તો પ્રયોગ કર્યો છે સાહેબ હાલો આ કે છે એ બધું કરો તો સવાર ન હોય સીધી બપોર પડી જાય ત્યાં સુધીનું બધું આવ્યા જ કરતું હોય અને એટલા માટે આપણે એની સાથે છૂટેલા રહીએ છીએ ખરેખર વર્લ્ડની ડેફિનેશન શું છે સોશિયલ મીડિયાની જાણવા જેવી છે એકથી અઢાર વર્ષની ઉંમરના લોકોએ સોશિયલ મીડિયાને સાથે કનેક્ટ થવાનું નથી વર્લ્ડ ફિગર્સ એવું કહે છે ટેકનોલોજી બનાવનારા એમ કહે છે સોશિયલ મીડિયાનો ઉપયોગ કોણ કરે બે જ પ્રકારના માણસો કરે નંબર એક જે તદ્દન નવરા લોકો કે જે કંઈ કરવા માગતા જ નથી એવા લોકો કરે અને બીજું નવરા થઈ ગયેલા લોકો કે જે પોતાનું કામ કરીને અમુક ઉંમરે પહોંચીને નવરા છે એ લોકો કરે છે હકીકતમાં અઢાર થી ચાલીસ વર્ષના લોકોએ સોશિયલ મીડિયાને જો ઇન્ટરેક્ટ કરવું હોય તો પણ પોતાના રસ રૂચિ વ્યવસાય માટે કરવું જોઈએ જે થતું નથી અહીંયા વડીલો વૃદ્ધો બેઠા છે એટલે હું થોડીક હિંમત કરીને પણ કહું વૃદ્ધોની પણ સોશિયલ મીડિયા ઉપરની હાજરી યુવાનોને શરમાવે એવી છે યુવાનોને શરમાવે તો એટલે મોટા ફિગરવાળા મોબાઈલ આવી ગયા અને બધા આ મુખ્ય કામ સોશિયલ ગ્રુપમાં અત્યારના કરી રહ્યા